મજા કરતા હશો તો આજે આપણે ગણિત વિષય શીખવાના છે જો વિષય ગણિત અને શું શીખવાના છે મરકાવાળા દાખલા તો મરકાવાળા દાખલા કઈ રીતે કરાય તે તમે આગળ પણ જોયું છે પણ અહીં આપણે ફરીથી એ જોઈએ છીએ તો અહીં સરવાળો અને બાદબાકી કઈ રીતે આપણે મરકાવાળા કરી તે આપણે જોઈશું તો હવે આપણે શરૂ કરીએ છીએ તો તમે પણ બાળકો અહીં આપણે સરવાળાનો દાખલો શીખવાના છે સંખ્યા છે 27 વત્તા 16 તો 27 માં આપણે 16 ને ઉમેરવાના છે તો આપણે એકમના સ્થાન ઉપર શું કરીએ છીએ છૂટતો મોતી દોરીએ છીએ તો આ છે એકમનું સ્થાન અને આ છે દસકનું સ્થાન તો દસકના સ્થાન ઉપર આપણે આ રીતે મારા દોરવાની છે અને મારામાં કેટલા મોટી હોય છે હા 10 તો અહીં 10 મરકા દોરું છું 3 4 5 6 7 8 9 અને 10 તો આ દસકનું સ્થાન છે આ એકમનું સ્થાન છે તો એ જ રીતે આ જે સંખ્યા છે તેની આ રીતે આપણે મરકાની હારમાં દોરવાની છે આ છે મરકાનું સ્થાન અને આ છે દશકનું બરાબર છે તો અહીં આપણે 10 મરકા દોરવાના છે દશકનું થઈ ગયું હવે જુઓ 7 છે તો અહીં હું 7 છૂટા મોતી દોરું છું 2 3 4 5 6 7 હવે જુઓ અહીં કેટલા છે 6 છે તો અહીં હું નીચે 6 દોરું છું 1 2 3 4 5 6 તો હવે આપણે આ બે શું છે દશકના સ્થાન ઉપર તો અહીં બે માળા દોરું છું બે માળા દોરું છું હા બાળકો જો 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 હવે આ છે એક માળા તો અહીં હું નીચે એક બીજી માળા દોરું છું 1 2 3 4 5 6 7 8 9 10 તો અહીં આપણે હવે સરવાળો કરવાનો છે તો કઈ રીતે તો આપણે પહેલા આ જોઈ લઈએ હવે જો 7 માં આપણે 6 ઉમેરવાના છે તો 7 પછી આપણે 6 ગણવાના છે તો ચાલો હવે મારી સાથે કરવાનો શરૂઆત કરો 7 પછી શું આવશે 8 અને ક્યાં સુધી બોલવાનું છે 6 આપણે 6 ગણી લઈએ 1 2 3 4 5 6 તો 7 પછી આપણે અહીં સુધી ગણવાનું છે 8 9 10 11 12 અને 13 તો અહીં 13 ની સંખ્યા આવી તો 13 માં આ જે 3 છે તે એકમના સ્થાન ઉપર મૂકાશે આ વધી ક્યાં જશે 2 ઉપર હવે આપણે આની ગણતરી કરીએ 2 વત્તા 1 કેટલા થશે 3 અને 3 ને 1 4 તો આ આપણો જવાબ આવી ગયો તો મરકા દ્વારા આપણે કઈ રીતે કરીશું તે જોઈએ હવે જો આ જે 7 મોટી છે તેમાં આપણે 6 મોટી ઉમેરવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો જુઓ બાળકો અહીં 10 થયા બરાબર તો આ માળા કેટલાની બને છે એક માળા કેટલા મોટીની બને છે 10 મોટીની તો જુઓ અહીં હું આ 10 મોટીની શું કરું છું એક માળા બનાવું છું અને એ માળા હું ક્યાં મૂકું છું અહીં આ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 આ જે છૂટા મોટી છે 10 તેને મેં ભેગા કર્યા અને તેની આ
बनावा माटे लीधी अने ए मारा जो अही मैं मूकी अने एने 10 मनकानी एक मारा में बनावी लीधी। आज छे ते आ रीते अही 13 થયા તો 13 માં 10 મોટી થયા ને તો એની મેં એક મારા અહીં મૂકી દીધી જો આ બાકી અહીં મૂકીને તો આ મારા મેં અહીં મૂકી દીધી તો બે ને એક 3 થયા તો જો 1 2 અને 3 3 મનમાં થઈ ગયા અહીંયા હર તો આ રીતે આપણે ગણતરી કરવાની છે હવે જુઓ કે અહીં છૂટા મોટી કેટલા રહ્યા 1 2 અને 3 तो आ छूटा मोटी में अभी दोरी लीधा हवे आपे अभी मारा गणी लईए 1 2 3 4 तो अभी 4 मारा बनावानी छे એટલે 4 મણકાની મારા બનશે જુઓ આ 4 આપણે હાર બનાવ્યા છે 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 હવે જુઓ કે આ જે જવાબ છે તે જ પ્રમાણે આ પણ આપણો જવાબ આવશે અહીં 3 છે એકમના સ્થાન પર એટલે આ છૂટા મોટી છે જુઓ તો 3 છૂટા મોટી છે ઓકે અહીં દસમના સ્થાન પર હાર છે તો હાર કેટલા છે 4 તો 4 હાર બન્યા અહીં આ 4 અને આ 3 તો આ રીતે આપણે ગણતરી કરવાની છે તો મનકાનો સરવાળો આપણે આ રીતે કરી શકીએ છીએ જુઓ બાળમિત્રો અહીં આપણે 35 ઓછા 24 એટલે 35 માંથી આપણે 24 ને બાદ કરવાના છે તો આપણે અહીં કઈ રીતે કરીશું તે આપણે જોઈએ તો જો આ એકમના સ્થાન ઉપર છૂટા મોટી અને આ જે દસમનું સ્થાન છે ત્યાં આપણે 10 મણકાનો હાર બનાવવાનો છે તો આ આપણે અહીં પણ કરી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 તો આપણે અહીં પહેલા છૂટા મોટી દોરી લઈએ અહીં છે 5 તો આપણે આ લાઈનમાં 5 દોરવાના છે 1 2 3 4 5 અને નીચે છે 4 તો આપણે નીચે 4 દોરવાના છે આ રીતે તો આ 5 માંથી આપણે 4 ને બાદ કરવાના છે તો જુઓ આપણે આ દોરી લઈએ હવે 3 અહીં દસમના સ્થાન ઉપર છે એટલે 3 મારા કહેવાશે તો અહીં આપણે 3 મારા દોરવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 અને અહીં છે 2 આ જ રીતે તમારે પણ દોરવાનું છે જો બાકી તો આ જ રીતે આપણે એકની નીચે એક દોરવાનું છે અને જરાક બરાબર સરખી રીતે દોરીશું એટલે ગણતરી કરવામાં આપણને તકલીફ ન પડે હવે આપણે આની બાદબાકી કરીએ છીએ આ 4 છે 1 2 3 4 તો અહીં આપણે 5 માંથી 4 ને બાદ કરવાના છે આ 1 1 2 2 3 3 4 4 તો કેટલા રહ્યા 1 હવે આપણે આ મારા બાદ કરવાની છે આ 1 મારા આ 1 આઈ આઈ કેટલી મારા રહી એક મારા તો એક મારા આપણે દોરી લઈએ તો આ આપણો જવાબ થયો કેવા છે તો એ જ આપણે ગણતરી અહીં કરીએ પાંચમાંથી ચાર જાય તો એક રહે તો
આપણે 1 લખીશું અને 3 માંથી 2 ને આપણે બાદ કરીશું તો કેટલા રહેશે બોલો 1 એટલે 1 મારા આ અને 1 છૂટો મોટી આ તો આ રીતે આપણે બાદબાકી ગણવાની છે આપણે બીજી રકમ પણ આપણે જોઈ લઈએ અને એના દ્વારા પણ આપણે કરીએ જો બાળકો આપણે આ 1 રકમ બીજી લઈએ છીએ અને 64 ઓછા 39 તો આ રીતે આપણે ગણતરી અહીં કરવાની છે 64 માંથી 39 બાદ કરવાના છે તો ચાલો આપણે આ એકમનું સ્થાન છૂટા મોટી વાર છે તો એ આપણે પહેલી બાજુ દોરી લઈએ અને પછી દશમ વાર કરીએ અહીં કેટલા છૂટા મોટી છે બાળ મિત્રો બોલો 4 તો અહીં હું 4 દોરું છું અને અહીં કેટલા છે 9 1 2 3 4 5 6 7 8 અને 9 તો જો આ મોટી દોરાઈ ગયા હવે આ છે હાર એટલે મણકાનો હાર તો કેટલા છે 6 તો જો બાળકો અહીં હું 6 હાર બનાવું છું આ 3 થયા આ બીજા 3 ઓકે આ 6 છે 6 હાર મેં આ રીતે દોર્યા હવે આ છે 3 તો એ 3 હું એની નીચે દોરું છું તો આ અલગ અલગ રીતે દેખાવા જોઈએ જો બાળ મિત્રો આ રીતે અલગ દેખાવું જોઈએ હવે એમાં હું મણકા દોરી રહ્યો છું કેટલા મણકા બાળકો 10 આપણે આ મણકા દોરતી વખતે ગણવાના છે 10 મણકાની જ એક મારા બને છે એ હંમેશા યાદ રાખવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ચાલો હવે આપણે ગણતરી કરીએ તો જુઓ અહીં 4 છે અને 9 છે તો 4 માંથી 9 બાદ થશે બાળ મિત્રો 4 મણકામાંથી આપણે 9 મણકા બાદ કરવાના છે થશે નહીં થાય તો આપણે શું કરીશું હા તમને ખબર છે આ જે દશકનું સ્થાન છે 6 તેની પાસેથી આપણે 1 દશક લેવાનો છે એટલે 6 ને આપણે છેદવાના છે અને 6 માંથી 1 બાદ કરવાનો છે તો 6 માંથી 1 બાદ કરીશું તો કેટલા રહેશે 5 તો 5 આપણે આ રીતે અહીં લખીશું અને આમાંથી જે 1 લીધો તે દશક એટલે 10 તો ક્યાં લખાશે 4 ની ઉપર આપણે 4 ની ઉપર જ લખવાનું છે તો બાળ મિત્રો આ જે સંખ્યા બની તે કેટલી બની 10 વત્તા 4 તો આ 14 સંખ્યા બની ગઈ તો 14 માંથી આપણે 9 બાદ કરવાના છે તો 14 માંથી આપણે 9 બાદ કરીશું તો કેટલા રહેશે તો ગણતરી આપણે કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો 14 અહીં આવે છે તો હવે આપણે 9 બાદ કરીએ 1 2 3 4 5 6 7 8 9 હવે અમે ગણવાના છે તો 1 2 3 4 5 કેટલા રહ્યા બાળકો 5 તો 5 હું અહીં લખું છું હવે 5 ઓછા 3 તો 5 માંથી 3 બાદ થાય તો કેટલા રહેશે 2 તો આપણો જવાબ આવ્યો હવે મણકા દ્વારા આપણે કઈ રીતે કરીશું તે જોઈએ ચાલો
आज ये चार संख्या छे तो चार माथी नौ तो बाद में थाय तो अहीं आपणे जे आ 6 छे 6 मारा 1 2 3 4 5 6 तो 6 मारा माथी आ जे मारा छे ते हूं अहीं लई लऊं छूं जे अहीं आपणे 10 લીધી ને અહીં 10 જ લીધો અહીં 6 માંથી 1 બાદ કરીને 10 જ જે અહીં આપણે લીધો તો આ જે 6 માંથી 1 મારા છે તે હું અહીં લઉં છું અને એ મારાને શું કરું છું છૂટી કરી દઉં છું તો આ જે હાર છે તેમાં જે મંકા છે 10 તે 10 મંકા હું દોરી દઉં છું 2 3 4 5 6 7 8 9 10 તો જુઓ આ એક મંકાનો હાર બનેલો છે આ જે છે તે મેં અહીં કરી દીધો એટલે આને હું અહીંથી છેકી કાઢું છું સમજ પડે છે ને આ રીતે આપણે આને છેકી કરવાનો એટલે આ ગણતરીમાં લેવાશે નહીં આ જે હાર છે તે મેં અહીં છૂટો કર્યો છે હવે અહીં કેટલા મંકા થયા આ 10 અને આ 4 જુઓ 14 થયા ને તો આ 14 છૂટા મોટી બની ગયા તો એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે બાળકો 9 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 અને આ 9 હવે આ 9 માંથી આ 9 મંકા માંથી આ 9 મંકા આપણે બાદ કરી દીધા તો હવે જે છૂટા મોટી રહ્યા તે આપણે અહીં ગણીને લખી દઈએ 1 2 3 4 5 જુઓ 5 થઈ ગયા ઓકે હવે આપણે આ હારનું કરવાનું છે તો હાર કેટલા છે આ 1 આ 1 હાર આ 2 2 3 3 હવે અહીં કોઈ છે નથી તો કેટલા હાર રહ્યા બાળકો જુઓ 1 અને 2 તો અહીં 2 હાર દોરી દેવાના બાય બાય.